નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ આઠની અંદર વિશેષ સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રાંત નિદાન કસોટી તમારી જે આ કસોટી જે લેવાઈ ગઈ છે એનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં હાલ જોડાયેલા હોય તો તમે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તમારી જે આ પરીક્ષા લેવાઈ ગઈ હતી એ કુલ એંસી માર્કની હતી અને સમય તમને ત્રણ કલાકનો આપવામાં આવ્યો તો અહીંયા તમને એનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને આપવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે મેં દરેકમાં પાના નંબર આપેલા છે તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોવા જઈશો ને તો તમારે આખો જે ચેપ્ટર છે આખો જે પાઠ છે એ તમારે વાંચવું પડશે તમે જો સ્વાધ્યાયમાંથી અથવા તો તમે નવનીતમાંથી તમે જોવા જઈશો ને તો એ તમને ક્યાંય નહીં મળે ઘણી વખત તમારે એનો પૂરેપૂરો આખો જે પાઠ છે એ વાંચશો તો જ તમને એનો જવાબ તમને પૂરતો મળી રહેશે એટલા માટે મેં એક એવો પ્રયત્ન કર્યો છે કે તમને અહીંયા પાન નંબર પણ આપું જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે સાહેબે તો અહીંયા કદાચ ખોટો પણ જવાબ લખ્યો હોય તો તમે ચકાસી પણ શકો છો તમને જે એવું લાગતું હોય કે આ પ્રશ્ન કદાચ ખોટો હોય છે તો તમે તમારી ટેક્સ્ટબુકની અંદર આ પાન નંબર સહિત તમે ચકાસી શકશો ચલો આપણે શરૂ કરીએ છીએ અહીંયા પ્રશ્ન નંબર એક આપેલો છે કે અંગ્રેજોએ ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું તો વિધાન સમજાવું તો કેવી રીતે નુકસાન પહોંચાડ્યું છે એનો જવાબ તમને અહીંયા મળી રહેશે હું એને વાંચવા નથી બેસતો આપણે આગળ ચાલીએ છીએ ત્યાર પછી આપણે આગળ ચાલીએ છીએ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો હવે ફ્રેન્ચોની કંપનીનો વડો કોણ હતો તો એ ફ્રેન્ચોની કંપનીનો વડો દુપલે હતો તમે પાન નંબર ત્રણ ઉપર તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ જોઈએ આપણે વર્ષ સત્તરસો સત્તાવનમાં કયું યુદ્ધ થયું હતું તો એ જે યુદ્ધ છે એ પ્લાસીનું યુદ્ધ હતું જો તમને અહીંયા બતાવવામાં આવ્યું છે એ પ્લાસીનું યુદ્ધ ગણવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન કાલિકટના રાજા જામોરીને કયા લોકોને વ્યાપાર કરવાની છૂટ આપી હતી તો એ જે છે એ પોર્ટુગીજ લોકોને પોર્ટુગલના પોર્ટુગીઝ જે લોકો છે એમને વેપાર કરવાની જે છૂટ છે પરવાની જે પરવાનગી એમને આપવામાં આવી હતી ત્યાર પછી આગળ જોઈએ આપણે કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને વ્યાપાર સોરી બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી તો શાહજાએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી હતી ત્યાર પછી આગળ જોઈએ આપણે નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો હવે તમારે ટૂંકમાં એનો જવાબ આપવાનો છે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યું તો એ તમને બતાવ્યો છે કે સત્તરમી સદીની શરૂઆતમાં પોર્ટુગીજોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો આ સમયે મુઘલ બાદશાહ શાહજા દિલ્હીની ગાદી પર હતો બંગાળમાં તેનો સૂબો મતલબ જે એની જગ્યા પર જે રાજ કરતો હોય શાસન કરતો હોય જે મુખ્ય રાજા જે વ્યક્તિની નિમણૂક કરે છે બધા પ્રદેશો ઉપર રાજા શાસન નહીં કરી શકે એટલે પોતાનો જ વ્યક્તિ જ્યાં શાસન કરશે એને આપણે સુબો કહીશું તો બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝના વર્તન સામે શાહજાને ફરિયાદ કરી પરિણામે શાહજાના ફરમાનથી તેની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી વાહનો સળગાવી નાખ્યા આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી તો આ રીતે તમારે જવાબ એનો લખવાનો રહેશે આગળ જોઈએ તો યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી હતી તો એ તમે અહીંયા એનો જવાબ તમે જોઈ શકો છો ખાસ કરીને જે કોન્ટે પલ જે છે એ કોન્સ્ટેન્ડિનોના પલના પતનના કારણેથી તુર્કોએ જે જીતી લેશે એ આખું આપ પ્રદેશ તો એના કારણથી એમને નવા દરિયાઈ ઝેર માર્ગની જરૂર પડે છે અને બીજું કે એમને આ બધી વસ્તુની જરૂર પડે છે સુતરાઓ કાપડ છે મલમળ કાપડ છે આ બધી તમે વસ્તુ વિડીયોને સ્ટોપ કરીને અથવા તો સ્ક્રીનશોટ પાડીને તમે સાચવીને રાખજો જેથી કરીને તમે લખી શકો વાંચી શકો શકો ચલો આગળ જોઈએ છીએ આપણે પ્રશ્ન નંબર બે તરફ ટૂંકમાં જવાબ આપો મુદ્દાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો એ ઓગણત્રીસ ટકા ભાગ રોકે છે ત્યાર પછી પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કેમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે તો આઠસોથી લઈને હજાર સુધી જે છે એ વાતાવરણ વિસ્તરેલું આપણને જોવા મળશે ત્યાર પછી આગળ જોઈએ તો જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહે છે તો એને આપણે મહાસાગરો કહી શકશું તમે આખો જવાબ પણ લખી શકશો આગળ જોઈએ આપણે કયો વાયુ સૂર્યના પાર જાંબલી કિરણોને શોષી લે છે તો પાર જાંભળી જે છે અલ્ટ્રાવાયોલોટ જેને આપણે કિરણો કહે છે ને એ જે કિરણ કિરણો જે છે સૂર્યના કિરણોને શોષી લે છે આગળ જોઈએ આપણે મને ઓળખો સૌર પરિવારમાં હું એક જ એવો સભ્ય છું કે જેને જીવાવરણ છે તો એ પૃથ્વી આગળ જોઈએ તો હું પૃથ્વીની સપાટીથી આશરે સોળસો કિમી સુધી વિસ્તરેલું છું તો એ વાતાવરણ છે હું ઓક્સિજન ઝડપને મંદ કરું છું તો નાઇટ્રોજન છે મારા ભાગ પર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે આવેલા છે તો એ મુદ્દાવરણ રહેશે આગળ જોઈએ આપણે કશે નીચે આપેલા બે ત્રણ વાક્યમાં જવાબ આપો જલાવરણનું મુખ્ય મહત્ત્વ જણાવો તો તમારે એનું જલાવરણનું જે મહત્ત્વ છે એ તમને અહીંયા આપવામાં આવેલું છે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર ત્રણ ભારતીય બંધારણની કઈ વિશેષતાને બંધારણનો આત્મા કહેવામાં આવે છે ટૂંકમાં જણાવો અહીંયા તમને આપેલું છે કે બંધ બંધારણમાં મૂળભૂત અધિકારો અને સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં ખાસ તો બંધારણી ઇલાજનો અધિકાર આપવામાં આવ્યો છે જો આ જે મહત્ત્વનું છે તમારે બંધારણી ઈલાજોનો જે અધિકાર આપવામાં આવ્યો છે તો આના કારણેથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણનો આત્મા સમાન એને ગણાવ્યો છે તો બંધારણના આત્મા સમાન જેને ગણાવ્યું છે એ જ વસ્તુ તમારે લખવાની રહેશે આગળ જોઈએ આપણે ચાલીએ બ જે છે નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તો જણાવો તો ભારત બિનસાંપ્રદાયિક દેશ છે તો આ વિધાન ખરું છે મતલબ સાચું છે ત્યાર પછી આગળ જોઈએ મને ઓળખો મને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યો હતો તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જો ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે જો તમને પૂછવામાં આવ્યું હોય તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આવશે પરંતુ અહીંયા અધ્યક્ષ છે તો અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવશે આગળ જોઈએ તો નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો કેન્દ્ર સરકારના અંગો કેટલા છે અને કયા કયા છે જો અહીંયા કેન્દ્ર સરકારના જે અંગો આપેલા છે એ ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે અને ન્યાયતંત્ર જે છે ને એને અલગ રાખેલું છે એ પોતે સ્વતંત્ર છે બરાબર એ એવું કદાચ તમને જો પૂછેલું હોય તો તમે એવી રીતે પણ લખી શકો પરંતુ આના અનુસંધાનમાં તમારે આનો જવાબ આવી રીતે લખવાનો રહેશે આગળ જોઈએ તો આપણે ભારતના બંધારણ મુખ્ય ઘડવાઈઓના કોણ કોણ હતા તમારા પાઠ્યપુસ્તકમાં એક મજાનું ચિત્ર બતાવેલું છે અલગ અલગ ઘડવાઈઓના નામ સાથે એના ફોટા સાથે નામ પણ આપેલા છે બરાબર છે તો એ પાના નંબર તમે ચૌદ ઉપર તમે જોઈ શકશો આગળ આપણે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યોમાં જવાબ આપો તો તમારે ચાર પાંચ વાક્યમાં એનો જવાબ આપવાનો છે કોઈ પણ દેશને બંધારણની શા માટે જરૂર પડે છે જરૂરિયાત શું છે તો એ જરૂરિયાત તમારે અહીંયા લખવાની રહેશે એ તમને અહીંયા પ્રશ્નો એનો જવાબ પણ તમને મેં અહીંયા આપેલો છે ચલો આગળ જોઈએ છે આપણે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અહીંયા તમને આપેલું છે કે સહાયકારી યોજના માટે નીચેનામાંથી કયો વિકલ્પ બંધ બેસતો નથી તો એમાં આવશે લશ્કરી લશ્કર જે છે દેશી રાજ્યોનું રહેતું સમજો જો લશ્કર જે છે દેશી રાજ્યનું નહોતું રહેતું એ તો અંગ્રેજોનું રહેતું હતું એટલા માટે વિદેશીનું રહેતું હતું આગળ જોઈએ આપણે તો ભારતની પ્રથમ ત્રણ યુનિવર્સિટીના સંદર્ભમાં કયો વિકલ્પ બંધ બેસતો નથી જો અહીંયા આમની ભૂલ થઈ ગયેલી છે તમારા પાઠ્યપુસ્તકમાં જ્યારે તમે જોવા જાઓ ને તો એ ભૂલ અહીંયા તમારે સુધારવી પડશે બંધ બેસે છે એવું કદાચ એમને લખવાની જરૂર હતી તમારા ટીચરને તમે વાત કરજો એક વખત એટલે તમને કહેશે અને તમે એમનું ધ્યાન દોરજો ટીચરનું પણ અહીંયા તમને આપેલું છે કે ભારતની પ્રથમ ત્રણ યુનિવર્સિટીના સંદર્ભમાં કયો વિકલ્પો બંધ બેસે છે જો અહીંયા મુંબઈ ચેન્નાઈ અને કોલકત્તા છે એ બંધ બેસતો છે બાકીના ત્રણે જે અહીંયા આપેલા છે એ કંઈ બંધ બેસતા નથી બરાબર તો તમે તમારા ટીચરને જઈને વાત કરજો કે આ આવો પ્રશ્ન પૂછાયેલો છે એ ખરેખર એમાં ભૂલ આવેલી છે અને એનો જવાબ તમને અહીંયા બતાવશે મુંબઈ ચેન્નઈ અને કોલકત્તા ચલો આગળ જોઈએ આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ડેલાઉસીએ બાળલગ્ન પ્રતિબંધ ધારો પસાર કર્યો હતો તો આ વિધાન ખરું છે એ સાચું રહેશે ત્યાર પછીનો જે બીજો જે પ્રશ્ન છે મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકરો નીતિના ભોગ બન્યા હતા તો સાચું રહેશે ત્યાર પછી આગળ જોઈએ આપણે ટૂંકન લખો કાયમી જમાબંધી એ તમને અહીંયા સંપૂર્ણનો જવાબ આપેલો છે તમે જોઈજોને લખી લેજો અથવા તો સ્ટોપ કરીને વાંચવો હોય તો વાંચી લેજો ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે ડેલાઉસીની ખાલસા નીતિ પાણા નંબર તમને એકવીસ ઉપર આપેલું છે ચલો આગળ જોઈએ આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપો સુનામી કેવી રીતે થાય છે તેની અસરો જણાવો તો તમને પાના નંબર પચીસથી છવ્વીસના પાના નંબર ઉપર પાના નંબર ઉપર તમને આ બ વસ્તુ બતાવેલી છે સુનામી કેવી રીતે થાય છે અહીં આપેલું છે કે સમુદ્રના તળીએ આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળીએ ભૂકંપ થવાથી બરાબર થવા થવાથી જે છે સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે આ મોજાને સુનામી કહેવામાં આવે છે ટૂંકમાં એટલું યાદ રાખવાનું તમારે કે જે સુનામી જે છે એ દરિયાની અંદર ભૂકંપ થાય છે ભૂકંપ થાય અથવા તો જ્વાળામુખી ફાટી નીકળે છે તો એના કારણેથી આપણને સુનામી થતી જોવા મળશે તો એની અસરો પણ તમને નીચે બતાવેલી છે એ તમે જોઈ જોઈને વાંચી શકો છો ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે ફટાફટ જોઈ લીજો અથવા તો સ્ટોપ કરી લીજો જેથી કરીને તમે વાંચી શકો શાંતિથી આગળ જોઈએ આપણે જ્વાળામુખીનો ઉદ્ભવ અને તેની અસરો લખો જ્વાળામુખી કેમ ઉદ્ભવે છે તો અંદરનો જે મેઘમાં છે જમીનની અંદર એ બહાર આવે છે અને બહાર આવવાના કારણથી જે છે એ જ્વાલામુખી ફાટી નીકળતો હોય છે તો એના સંદર્ભમાં મેં તમને અહીંયા બધી વસ્તુ લખીને આપેલી છે તમે જોઈ શકશો ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં જવાબ આપો પૂર કેવી રીતે આવે છે હવે તમે જો કે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે છે અને કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદીના કિનારા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવે છે તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા એકડો કરેલો છે અને અહીંયા બગડો કરેલો છે તો બે રીતે તમને ભાગ પાડીને અલગ અલગ આપેલા છે મેં બંને સાથે લખી દીધું છે અહીંયા તો તમે આવી રીતે લખી શકશો ચલો ત્યાર પછી આગળ જોઈએ આપણે ભૂસ્ખલનને કારણે કઈ રેલવે વારંવાર ખોરવાઈ જાય છે તો એ છે કોકણ રેલવે જો અહીંયા તમને આપેલું છે કોકણ રેલવે છે એ એનો વ્યવહાર છે વારંવાર ખોરવાઈ જાય છે કારણ કે હવે ત્યાં વારંવાર ભૂસ્ખલન થાય છે એટલા માટે આગળ જોઈએ તો દાવાનળ કોને કહેવાય પહેલા ટૂંકમાં એટલું સમજી લો કે જંગલમાં લાગતી એ આગ એને આપણે દાવાનલ કહી શકશું એનો આપણે જવાબ જોઈએ તો જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ અથવા તો આકાશમાંથી પડતી વીજળી થકી જે બીજા કોઈ કારણસર આગ લાગે છે તેને દાવાનલ કહે છે સમજ પડી ગઈ છે દરેકને કે દાવાનલ કોને કહેવાય તો એનો જવાબ તમને અહીંયા બતાવેલો છે આગળ જોઈએ તો દુષ્કાળથી બચવાનો એક ઉપાય લખો જે તમારા પાઠ્યપુસ્તકમાં ત્રણથી ચાર આપેલા છે પણ અહીંયા મેં એક જ બતાવ્યો છે કારણ કે એમને એક જ માગેલો છે એટલા માટે વધુ વૃક્ષો વાવવામાં આવે તો દુષ્કાળથી બચી શકાશે આગળ જોઈએ ટૂંકમાં જવાબ આપો વોરન હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવેલું હતું તો એનો જવાબ છે કલેક્ટર બરાબર તમે આખું વાંચી લેજો આગળ જોઈએ તો કયા અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો હતો તો એ છે મેકોલે જો ખરેખર આમ જોવા જઈએ તો લોર્ડ મેકોલો છે તમે બે બંને રીતે લખી શકો છો એનું આખું પૂરું નામ લખવું હોય તો અમે તમારે લખવું હોય તો તમે લખી શકશો બાકી છે મેકોલે નામના અંગ્રેજ અંગ્રેજ જે ધારાશાસ્ત્રીને અંગ્રેજી કરવાનો વિચાર આવ્યો હતો આગળ જોઈએ આપણે પ્રશ્ન જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાના વેરાને શું કહે છે તો એનો જવાબ મહેસૂલ રહેશે તમે પાણી વેરો છે ઘર વેરો છે આવી રીતે અલગ અલગ વસ્તુ તમે ભરો છો તો અહીંયા જે જમીન માટેના જે વેરો છે એને મહેસૂલ કહેવામાં આવે છે આગળ જોઈએ આપણે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોને અમલમાં મૂક્યો તો એ છે વિલિયમ બેન્ટિંગ ચલો આગળ જોઈએ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો અંગ્રેજ કંપની સરકારે કેરોની માટે દર વર્ષે એક લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો તો એનો જવાબ સાચો રહેશે મતલબ આ વિધાન સાચું છે આગળ જોઈએ ઈસવીસન અઢારસો સત્તાવનમાં ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી તો આ વિધાન ખોટું છે કારણ કે જે અઢારસો ને ચોપનમાં આ ટપાલ જે તારની શરૂઆત કરવામાં આવી હતી આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યોમાં જવાબ આપો તો ભારતમાંથી કઈ કઈ ચીજવસ્તુઓની નિકાસ થતી હતી તો અહીંયા તમને જે પણ વસ્તુ આપેલી છે એ બધી વસ્તુનો નિકાસ કરવામાં આવતી હતી ત્યાર પછી છે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો સાથે પાયમાલ થયા તો કેવી રીતે પાયમાલ થઈ ગયા બધા તો એ બધું તમને અહીંયા દર્શાવેલું છે ચલો આગળ જોઈએ આપણે નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો છેલ્લા સો વર્ષમાં પૃથ્વી પરના તાપમાનમાં જેટલી જે છે મતલબ અહીંયા કેટલો કેટલા સેલ્સિયસ તાપમાનમાં વૃદ્ધિ જણાય છે તો તમને આપેલું છે બસો ને પંચોતેર પીપીએમ પીપીએમ જે છે એનો વધારો થયો છે આગળ જોઈએ સીએફસીનું ઉત્સર્જન ખાલી જગ્યા ઉપકરણથી વધુ થાય છે તો અહીંયા તમને આપેલું છે અહીંયા મેં ચારથી પાંચ તમને દર્શાવેલા છે તો તમે કોઈ પણ એક લખી શકો છો પરંતુ એમાં જેટલા પણ છે એ મેં તમને દર્શાવ્યા છે જેથી કરીને તમારે કોઈ પણ એક પસંદ કરીને તમારે લખવો હોય તો પણ તમે લખી શકો છો ચલો ત્યાર પછી આપણે આગળ જઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો હવામાન એટલે શું જો કોઈ પણ પ્રદેશના તાપમાન ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન હવામાન આપણે એને ગણી શકશું આગળ જોઈએ ગ્રીનહાઉસ ઇફેક્ટ એટલે શું તો તમને એનો જવાબ અહીંયા આપેલો છે ત્યાર પછી નીચે આપેલું છે ગ્લોબલ વોર્મિંગથી બચવાના વાહનોમાં કયા ઇંધણનો ઉપયોગ કરવો જોઈએ તો સીએનજી ઇંધણનો આપણે ઉપયોગ કરવો જોઈએ તમે સીએનજીથી ચાલતા ઘણા બધા વાહનો તમે અત્યારે વર્તમાનમાં પણ તમે જોયા હશે આગળ જોઈએ આપણે ટૂંકનો નોંધ લખો પર્યાવરણ બચાવવા વૈશ્વિક સ્તરે થયેલા પ્રયત્નોના સંદર્ભમાં વૈશ્વિક નીતિ અંગે ચર્ચા કરો તો તમારા પાઠ્યપુસ્તકમાં જે એનો જવાબ આપેલો છે એ મેં અહીંયા સીધો ડાયરેક્ટ મૂકી દીધેલો છે જેથી કરીને તમે એ સાચો એવી રીતે લખી શકો અહીંયા તમને ડાયરેક્ટ આપેલો છે પણ તમારે મુદ્દા પાડી પાડીને લખવાનો રહેશે જો કદાચ તમારે લખવાનું આવે હવે પછી પણ અમે તમારા લખવાની ઈચ્છા થાય તો તમે આ રીતે લખી નાખજો ચલો આગળ જોઈએ આપણે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો હવે લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું હતું તો અહીંયા સો જેમ એક કે જેટલું આપણને જોવા મળશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં સૈનિક માટે રોટી તો પ્રજા માટે શું તો અહીંયા કમળ રહેશે જો ગુલાબ અને મોગરો આવું કંઈ આવશે નહીં આગળ જોઈએ આપણે નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો જો અહીંયા અઢારસો સત્તાવનનો જે સંગ્રામ થયો એમાં જે દરેક વ્યક્તિ અહીંયા તમને આપેલી છે રાજા મહારાજા છે એક એમના પોતાના નગર સાથે જોડવાના છે તો બહાદુર શાહ જફર જે છે એ દિલ્હીમાં કુવરસીજી છે એ બિહારમાં નાના સાહેબ કાનપુરના લક્ષ્મીબાઈ ઝાંસી બરાબર છે વીરાંગના જે રાણી આપણે જેને ઓળખીએ છીએ એ લક્ષ્મીબાઈ છે એ ઝાંસી સાથે જોડાયેલા છે આગળ જોઈએ નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ કાઢી વિધાન ફરીથી લખો હવે જો તમને એ બે શબ્દો આપેલા છે એમાંથી એક જે સાચો જે શબ્દ છે એને રાખવાનો છે તો અઢારસો સત્તાવનના સંગ્રામનો પ્રથમ સહિત તો મંગલ પાંડે છે પાંડે લખેલું છે પણ અહીંયા પાંડે રહે છે એ તમે સુધારી લેજો આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો તો અઢારસો સત્તાવનના સંગ્રામનો નિષ્ફળ જવાના કારણો જણાવો જો અહીંયા અઢારસો સત્તાવનનો જે સંગ્રામ છે એને ઉદ્ભવના માટેના પણ કારણો આપેલા છે અને નિષ્ફળ જવાના પણ કારણો આપેલા છે તો તમે ભૂલથી જે છે એ એના બીજા કારણો ન લખી લાગતા ખાસ તમને જે અહીંયા આપેલા છે એ સુધારીને તમે લખી લેજો બરાબર છે નિષ્ફળ જવાના કારણો તમને પાઠ્યપુસ્તકમાં જે આપેલા છે એ નીચે પાઠની અંતે નીચે આપેલા છે તો એ તમે જોઈને લખી લેજો તમને પાના નંબર પણ આપેલા છે તમારે એમાંથી જોઈને લખવા હોય તો તમે લખી લેજો ચલો આગળ જોઈએ આપણે ધીરે ધીરે હું લઈ જઈશું ઉપર તમે સ્ટોપ કરીને લખી નાખજો ચલો ત્યાર પછી આપણે આગળ ચાલીશું નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો તો ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારત લશ્કરમાં ખાલી જગ્યા રાઇફલ દાખલ કરવામાં આવી હતી તો એનફિલ્ડ રાઇફલ તમને દરેકને ખ્યાલ હશે કે એનફિલ્ડ રાઇફલ જે હતી એમાં જે પુંડનું જે છે એ ચરબી એમાં વાપરવામાં આવતી હતી અને ગાયની ચરબી પણ વાપરવામાં આવતી હતી તો એ જે ગાય જે છે એ હિન્દુ ધર્મ માટે પવિત્ર ગાય ગણવામાં આવે છે અને જ્યારે પુંડ જે છે એ મુસ્લિમ ધર્મ માટે અપવિત્ર ગણવામાં આવે છે એટલા માટે ચરબી એ જે સુવરનું જે માંસ એ લોકો ખાતા નથી હોતા તો એટલા માટે વર્જિત ગણાતી હતી અને અંગ્રેજોએ આ બધી વસ્તુઓ અંદર દાખલ કરી અને આ દાખલ કરવાના કારણેથી એ એનફિલ્ડ રાઇફલનો બધાએ વિરોધ કર્યો હતો અઢારસો સત્તાવનના સંગ્રામની અંદર મને આશા છે કે આ બધાને તમને વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય હિન્દ